એટલે મસ્ત લાગે. સમજો ત્રિવેણી ઘાટ છે અહીં, જો બધા નાય છે. હર હર ગંગે. શું છે અહીં કેના ખબર, જો બધા જો. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવે હારો કરે, ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા, મજામાં ને? તો મજા મજા છે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે ને અમી અટાણે સવારમાં મસ્તના તૈયાર થઈ ગયા છીએ ને. અમી જ્યાં રોકાયેલા છે ને ઋષિકેશ ના અહીંયા છે ને એકદમ ઓલું છે સ્વિમિંગ પુલ જેવો, જો કેટલી બધી માછલી છે. સંદીપ ના માછલી જોઈ છે કા સંદીપ? જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો આપણે તો કેવી ભેદ ભેદ ની માછલી જોઈ છે, કેવી કાઠે રોવા માણ હીલી છે તે પહે આવે આમ જો. બોટમ છે ઓલા બોલી ઓલી પર ને ઓલા ભાઈ સાફ સફાઈ કરે ના ઘણી છે એમ જો. તો કેટલું મસ્ત લાગે, કઈ ને જોવા મળી હતી કા માછલી? કઈ જોવા મળી હતી ખરા? કેવી કલર કલર ની પાહે હતો ને આવે કા? જો બીતી નથી, નકર તો આને છે માછલી નહી બીક તો હોય જ ને. પણ આ માણ હીલી બહુ મસ્ત ની છે, મોટી મોટી. તો જો કેટલી બધી છે કા. અત્યાર સુધી તો છે ને સ્વિમિંગ પુલ પાસે બેઠા થયા અને અહીંયા છે ને હજી અમે રહીએ છીએ ને. ના જો આવે મસ્ત મસ્તનું છે, જો કેટલું મસ્તનું છે. આ બધું શીખ લોકોનું એવું બધું છે. અને અહીંયા જો આ છે ને ગુરુદ્વારા છે ને ત્યાં જ એ જગ્યામાં જ અમે રોકાયેલા છે. પણ બહુ મસ્ત સરસ મજાની જગ્યા છે, આ ચોખ્ખા એટલી સરસ મજાની છે, એટલે મજા આવે છે રહેવાની. અને અમારે આરે આવેલા છે ને એ બધા હજી રૂમે છે ને હું અને સંદીપ ને અમે જઈએ છીએ ત્રિવેણી ઘાટ. તો હાલો હવે ફટાફટ હવે ત્રિવેણી ઘાટ જઈએ છીએ ને બધા વિડીયો બનાવી રહ્યો છે, તમને બધાને મજા આવશે. ને જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઇક કરજો ને, ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરશો ને તો અમારા આગલા વિડીયા ક્યાં ક્યાં જઈએ છીએ એ બધું તમને ખબર પડી જશે. ઋષિકેશની ટ્રાફિક એટલે બહુ જબરદસ્ત, ઓ પણ બહુ ટ્રાફિક ને આપણે છે ને આમ જવાનું છે કા સંદીપ? કેટલું મસ્ત મસ્ત નું છે. જો આપડે આમ બીજા તોરણ બનાવીએ ને આના તોરણ બીજા અલગ છે કા? હા પીસા મસ્ત છે. જો તમને કેતા હા ને કે અમારે જવાનું છે લોંગ ડ્રાઈવ ઉપર. તો જો અમે આ ઋષિકેશ ને હજી કેટલા ધામ ને એવું બધું ઘણું ઠેકાણે જવાનું છે, એટલે તમને મજા આવશે કા. એક વાત તો કહેવાની હાવ ભૂલાઈ ગઈ કે અમે ભાવનગર આવ્યા હતા ને, બે ત્રણ કોમેન્ટ આવી હતી કે તમે ના સર્કલ પાસે હોય તો અમારે ઘેર આંટો મારવા આવી જાવ ને એમ કહેતા હતા. પણ અમે તે દિવસ ને તે દિવસે અમે છે ને પાછા ટ્રેનમાં બેસી ગયા હતા. મસ્ત શંખ ને એવું બધું છે. અને હા હું તમને એ જ કહેતી હતી કે ભાવનગર અમે આવ્યા ને પણ તે દિવસ ને તે દિવસે અમારે ટ્રેન હતી અહીંયા હરિદ્વાર આવવાની, એટલે હવે અમારે કંઈ મુલાકાત તો એવું કંઈ થાય નહીં. થેન્ક યુ તમે એટલો અમારા માટે વિચાર કર્યો એટલા માટે. અને સોરી આપણે ક્યારેક ગમે ત્યાં આપણે પાછા મળશું. કેટલો મસ્ત છે કા, શ્રી કૃષ્ણ અને અર્જુન નો ને હોય નઈ આમ ઓરી પર એવું છે. ફેમિલી આમ જો ત્રિવેણી ઘાટ છે અહીંયા, જો બધા નાય છે કા સંદીપ? સંદીપ તો પેલા નાઈ ગયા. આમ જો ડુંગરા કેટલા મસ્ત દેખાય અહીંથી, સરસ મજાનું કેટલું મસ્ત નું છે કા સંદીપ? જટામાં ગંગાજી છે કે? હા મસ્ત છે વો પણ. તો આવી રીતને ગંગા નદી છે, સરસ મજાનું આમ જો કેટલું નીર પાણી છે કા સંદીપ? ને ડુંગરા હાવ પહે આવી ગયા. સંદીપ નો ફોન આવી ગયો.
તી છે ને ફોન માં વાતો કરે છે બહુ મજા આવે ગંગા નદી આવી ને હવે છે ને મારે આગળ હાથ પગ તો ધોઈ નાખો હજી પાછા અમે લેડીઝ ને પાછા એક વાર આવશું કેમ કે હમણાં છે ને અહીંયા ઋષિકેશ માં જ અમે હમણાં રોકાવાના છીએ લે અરે બરફ જેવું પાણી હોય કે પણ આમ પણ મજા આવ્યો પછી નાહો કે નઈ જય ગંગા મૈયા લે આમ ડુંગરા તો હર હર ગંગે કાંઈ ઘટે નહીં વાતાવરણ માં પ્લીઝ સાથ સપોર્ટ કરજો અને અમારા ભાગ કેવાય કે અમે ગંગા માં આવ્યા અને દર્શન થયા કાસનદીપ તમારા બધા સાથ સહકાર તમારા બધાના સાથ ને સહકાર ને લીધે છોકરા ગ્લાસ નાખીને ફટાકડો ફોડે અરે આનો અવાજ આવશે કે આપણે જેમ જ બધા ના કા આયા હતા ને એમાં છોકરા જો નખરા કરે ગ્લાસ નાખીને ગ્લાસ ઢાંકીને ફટાકડો ફોડે જો એ ફીટો કે કવરી ગયા બાંગો નાખો તો પડઘા પડે છે ત્રણ અવાજ બોલે કા દયા આપડે બેહું એવું છે એટલે આગળ જવું પડે નાલી આપણે આવું પડે હે આમ તો જો એટલે ઓલો શું છે આગળ શું છે ટેક્સી આગળ હા માટલો તો ભી કે ના ખબર જો જો કે તો હોય ને હા જો જો ઓલો મારે જો હા શું છે ના કે ઘટો કરો તો હા જો આગળ જરૂ 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 હા શું છે અહીં કે ના ખબર ઓલો જો બધાય જો 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 ટેક્સી આવો ને કે મે અઘરું છે કે હમ મારતા થા ઓલા જો પણ જરૂ ઈ તો બતક છે ઈ દીધી બીજું કઈ હતું લે જોલા ઉભા રહી જો 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 ના થાય વાય ઈડે એક સે ખરું કે મેઈ હા કક સે ખરું જો 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 પાછા રહે ના તો ફેમિલી હવે હટા હું દીધો જો નીચે જોઈ ને બહુ મજા આવી ગયો પણ એનો વ્યૂઝ કાઈ ઘટે નહી એવો છે આમ સંદીપ તો જો મને વાટે તો ખમો મજા આવે એવું દ્રશ્ય છે આ શાંત વાતાવરણ અને ઠંડુ વાતાવરણ કા સંદીપ પહાડ બહુ સરસ છે એમ જો પહાડ માંથી નજર જ નહીં હટતી મારી એમ તો કે જોયા જ કરું એમાં પડખે ગંગા મૈયા લે એમ કેવા મજા જ એટલી આવી ગઈ જો તમને મજા આવી તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને તો હવે અમારે અહીંથી છે ને ફટાફટ હવે જવાનું છે પંડાલ ઋષિકેશ માં છે ને મોરારી બાપુ ની સપ્તા બેઠેલી છે તો ના આવ્યા છે તો અહીંયા છે ને સપ્તા બેઠેલી છે જો કેટલું મસ્ત અહીંયા હતા ને વ્યૂ આવે છે સરસ મજાના ડુંગરા અને વ્યૂ આવે છે મેં જાય રામ લખાવી લીધું
ऐसे ने संदीप ने બધા સપ્તાહ સાંભળે છે તો હાલો હું તમને બતાવું. આપણે ગુજરાતમાં તો ઘણી વાર કથા સાંભળીએ છીએ પણ અહીંની કથા એક અલગ છે હિન્દીમાં. તો બહુ મસ્ત નું અહીંયા પણ આયોજન છે મોરારી બાપુની સપ્તાહ નું. તો અહીંયા હવે ઘડીક સાંભળીએ. આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે. જય માતાજી રામ રામ.